આઠમી પંચવર્ષીય યોજના ઓગણીસો બાણું થી ઓગણીસો સત્તાણું ઓગણીસો નેવું થી બાણું નો જે સમયગાળો હતો તે રાજકીય અનિશ્ચિતતાઓથી ભરપૂર હતો અને એટલા માટે એ ગાળા દરમિયાન કોઈ પંચવર્ષીય યોજના તૈયાર થઈ શકી નહોતી અને એને પરિણામે જે આઠમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો તે નેવું થી પંચાણું ના ગાળાને બદલે બાણું થી સત્તાણું નો થયો હતો કોંગ્રેસની સરકાર ઓગણીસો નેવુંમાં જે નેવ્યાસીમાં ચૂંટણી થઈ તેમાં હારી ગઈ અને એને પરિણામે જે સરકાર સત્તા ઉપર આવી તે વીપી સિંઘની સરકાર હતી ઓગણીસો નેવ્યાશીમાં અને આ સરકાર પણ બહુ લાંબુ ટકી નહીં અને એને પરિણામે ઓગણીસસો નેવુંના ડિસેમ્બરમાં તો એ સરકાર જતી રહી પછી ચંદ્રશેખરની સરકાર આવી અને આ જ ગાળા દરમિયાન અખાતી યુદ્ધ થયું સદ્દામ હુસેને કુવૈત ઉપર આક્રમણ કર્યું કુવૈત એણે ઈરાકમાં ભીળવી દીધું અને કુવૈતને છોડાવવાને માટે જે યુદ્ધ થયું તે અખાતી યુદ્ધ ઓગણીસો એકાણુંમાં જાન્યુઆરી મહિનામાં શરૂ થયું અને લગભગ માર્ચ મહિના સુધી ચાલ્યું આ બધી અનિશ્ચિતતાઓ અને એને પરિણામે આવી પડેલી ચૂંટણીઓ ઓગણીસો એકાણું ના મે મહિનામાં અને એમાં પછી કોંગ્રેસની જીત અને કોંગ્રેસની રાવના વડાપ્રધાન પદ હેઠળની નવી સરકારની રચના આ જે આખો ગાળો હતો તે બધો રાજકીય અનિશ્ચિતતાનો ગાળો હતો અને આ જ ગાળા દરમિયાન નવી આર્થિક નીતિ ઓગણીસો ને એકાણુંમાં આવી જેને આપણે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખીએ છીએ આ નીતિ આવી તેનું એક અગત્યનું કારણ એ હતું કે લેન્ડદેનની તુલનામાં ભયંકર કટોકટી ઊભી થઈ હતી ભારત પાસે માત્ર પાંચ અબજ ડોલર હતા કે જે પંદર દિવસના આયાતના ખર્ચને પહોંચી વળાય તેટલા હતા જે સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓ એમ કહેતા હોય છે કે ત્રણ મહિના ચાલે એટલું વિદેશી ઊંડિયા કોઈપણ કોઈ પણ દેશ પાસે હોવું જોઈએ પણ માત્ર પંદર દિવસ ચાલે એટલા જ પાંચ ડોલર આપણી પાસે હતા અને એટલા માટે કટોકટી ઊભી થઈ હતી અને આ જે આખો ગાળો હતો તેને પરિણામે ઓગણીસો એકાણુંમાં પણ કોઈ નવી આર્થિક નીતિને લીધે જે યોજના બનવી જોઈએ તે બની નહોતી અને આપણે યોજનાબદ્ધ વિકાસના સંદર્ભમાંથી સેજ હટ્યા અને આપણે બજારલક્ષી અર્થતંત્ર તરફ આગળ વધ્યા એટલે એ જે કટોકટીનું બેકગ્રાઉન્ડ હતું તેને પરિણામે આપણે આ યોજનામાં જે મહત્વના ફેરફારો જોઈએ છીએ અન્ય યોજનાઓના સંદર્ભમાં તે આ પ્રકારના છે એક બીજો અગત્યનો મુદ્દો પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ કે ઓગણીસો નેવું માં પહેલો જ માનવ વિકાસ અહેવાલ બહાર પડ્યો અને એમાં મનુષ્યના વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવી એક વાત આવી એટલે કે માત્ર જીડીપીમાં વૃદ્ધિ થાય માથાદીઠ આવકમાં વધારો થાય એ જ મહત્વનું છે એમ નહીં પણ શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો થાય તો એ માનવ વિકાસ થયો કહેવાય એ બાબત એમાં ધ્યાનમાં લેવામાં આવી હતી અને એ બેકગ્રાઉન્ડ સાથે આ યોજના ઘડવામાં આવી એટલે એનો એક મહત્વનો ઉદ્દેશ ભારતમાં માનવ વિકાસની પરિસ્થિતિ સુધારવાનો એટલે કે શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ સુધારવા માટેનો હતો બીજો એક મહત્વનો ઊંચો વૃદ્ધિ દર હતો અગાઉની સાતમી પંચવર્ષીય યોજનાના ગાળા દરમિયાન અને છઠ્ઠી પાંચમી પંચવર્ષીય યોજનાના ગાળા દરમિયાન આપણે પાંચ ટકા કરતા વધારે વિકાસનો દર સિદ્ધ કરી શક્યા હતા અને એ અગાઉના ઓગણીસો પચાસથી થી ના ગાળા દરમિયાનની જે પરિસ્થિતિ હતી તેના કરતાં વધારે વૃદ્ધિ દર હતો એ ઊંચા વૃદ્ધિ દરને ટકાવી રાખવો જોઈએ એવો પણ એક મહત્વનો ઉદ્દેશ આઠમી પંચવર્ષીય યોજનાનો હતો અને ત્રીજો મહત્વનો ઉદ્દેશ એ હતો કે બજાર લક્ષીતા વધારે પ્રમાણમાં ઊભી કરવી એટલે સરકારના જાહેર ક્ષેત્રનું મહત્વ ઘટાડવું અથવા સરકારનું અર્થતંત્રમાં મહત્વ ઘટાડવું એમ નહીં પણ ખાનગી ક્ષેત્રને વધારે પ્રમાણમાં છૂટછાટ આપવી એમને સરકારની બેડીઓમાંથી મુક્ત કરવું અને એ રીતે બજારલક્ષી અર્થતંત્ર તરફ આગળ વધીને દેશનો વિકાસ કરવો એ પણ એનો એક મહત્વનો ઉદ્દેશ હતો આ જે આઠમી પંચવર્ષીય યોજના છે તેનો લક્ષ્યાંક સરેરાશ પાંચ પોઈન્ટ છ ટકાનો વૃદ્ધિ દર સિદ્ધ કરવાનો હતો અને આપણે પાંચ પોઈન્ટ આઠ ટકા જેટલો વૃદ્ધિ દર સિદ્ધ કરી શક્યા હતા ખેતી ક્ષેત્રે આપણો લક્ષ્યાંક ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલો હતો અને સિદ્ધિ ત્રણ પોઈન્ટ નવ ટકા જેટલી પ્રાપ્ત થઈ હતી એટલે આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આ યોજના એ ઘણી બધી સફળ થઈ એમ ચોક્કસ કહી શકાય કે લેન્ડેનની તુલાની કટોકટીમાંથી આપણે બહાર આવ્યા એનું પણ એક કારણ નવી ઔદ્યોગિક નીતિ હતી ઓગણીસો ને એકાણું પણ મહત્વનો મુદ્દો એ હતો કે આ યોજનાએ પાંચ પોઈન્ટ આઠ ટકા જેટલો વૃદ્ધિ દર જાળવી રાખ્યો એ બહુ મહત્વની બાબત હતી અને આટલો ઊંચો વૃદ્ધિ દર આપણે પહેલીવાર સિદ્ધ કર્યો એ પણ ભારતના આર્થિક ઇતિહાસનું અથવા આયોજનના ઇતિહાસનું એક બહુ નોંધપાત્ર પાસું હતું